वडोदरा जिल्लामां नर्मदा नदीना पटमांथी रेती खनन वहन करनार भूमाफियाओ पर वहीवटीतंत्रे तवाई बोलावी छे, जे बाद भरूच सांसदे आवतीकालना धरना मोकूफ राख्या छे। भरूचना असूरिया गामे रहता युवाने नारेश्वर पासे मंगलवारे रेती भरेला डंपरे कारनो कोडियो बनावता सांसद मनसुख वसावा लालधूम थई उठ्या हता। भूमाफियाओना कारणे करजण अने नारेश्वरमां अकस्मात मौतनी आ छठ्ठी घटना बनी छे। रेती भरेला डंपरो निर्दोष लोकोनो भोग लई रह्या होय गुरुवारे भरूचना सांसद मनसुख वसावाए दुर्घटना स्थळे धरणा पर उतरवानी ट्वीट करी चीमकी आपी हती। સાંસદના આકરા તેવર બાદ નિંદ્રાધીન કરજણ પોલીસ અને ખાણ ખનિજ વિભાગ આજે બુધવારે સવારથી જ હરકતમાં આવ્યું હતું। કરજણ અને નારેશ્વરમાં હાઈવા તેમજ ડમ્પરના ચેકિંગ હાથ ધરી તપાસ કરવામાં આવી હતી। ગેરકાયદેસર દોડતા રેતી ભરેલા ડમ્પર અને ઓવરલોડેડ વાહનોને ડિટેન કરવાની તજવીજ દિવસભર ચાલી હતી, જે બાદ ચેનલ નર્મદાના પ્રતિનિધિએ સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે માત્ર ચાર કે પાંચ દિવસ નહીં પરંતુ તંત્ર અને અધિકારીઓ રોજે રોજ ભૂમાફિયા તેમજ નર્મદા નદીનું નિકંદન કાઢતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે। તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે હાલ વડોદરા અને ભરૂચ તંત્રની કામગીરીથી તેઓ સંતુષ્ટ છે, ગુરુવારે તેઓ ધરણા નહીં કરે। રેતીનો ધંધો કરનારા લોકો કેટલાક ખાણ ખનિજમાં ગેરકાનૂની કૃત્ય કરનારા લોકો રોયલ્ટી એક હોય એક પાસની અને એક પાસ પર ચારથી પાંચ ટ્રકો ફેરા મારવાના કારણે ઉતાવળથી આ પ્રકારનો કાર્યવાહી કરતા હોય છે તો એના કારણે એક્સિડન્ટો થાય છે। તો આ રોકવા માટે મેં જિલ્લા વહીવટીતંત્ર વડોદરાને પણ કહ્યું અને ભરૂચને પણ કહ્યું આની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી થવી જોઈએ અને જે પણ ગેરકાનૂની રીતના વાહન ચાલકો હોય રેતી કાઢનારા હોય તત્વો હોય નદીમાં ગેરકાનૂની પુલિયા બાંધનારા તત્વો એની સામે કાયદેસરની કાર્યવાહી કરો, જો ન કરો તો મેં ગુરુવારે ધરણા પર બેસીશ। પણ મારે સંતોષ વ્યક્ત કરવો પડે કે ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાના વહીવટીતંત્રએ કડકમાં કડક હાથે કામ લેવાનું ચાલુ કરી દીધું છે। આજે મેં જે માહિતી મળી તે પ્રકારે નારેશ્વરની આસપાસ વડોદરા જિલ્લામાં પણ ઘણા બધા ટ્રાન્સપોર્ટરોના ડમ્પરયા ટ્રકો પકડવામાં આવ્યા છે અને ભરૂચ જિલ્લામાં પણ વહીવટીતંત્ર આ પ્રકારે ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવા માટે કામે લાગી ગયું છે। તો હાલના તબક્કે જે મારો આવતીકાલનો જે કાર્યક્રમ હતો ધરણાનો એ બંધ રાખ્યો છે, પણ મેં વહીવટીતંત્ર બંને જિલ્લાના વહીવટીતંત્રને હું આપના મીડિયા દ્વારા ધ્યાન દોરવા માગું છું કે એ બે ચાર પાંચ દિવસ પૂરતો આ કાર્યક્રમ ન હોવો જોઈએ। નિરંતર આ પ્રકારનું ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાની સામે આ કાર્યવાહી સતત થવી જોઈએ જેથી આમ પ્રજા એનો